أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيبنا ونبينا وشفيع المذنبين ورحمة العالمين وأبو القاسم محمد شوهري صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي بسم الله الرحمن الرحيم ان تنصروا الله ينصركم صلوات محمد اللهم صل على محمد وآل محمد كنيسان سيدة السلام عليكم ورحمة الله وبركاته وعليكم السلام ورحمة الله وبركاته कोई सहारा न मिल सका यजीद को कोई सहारा न मिल सका यजीद को ज़ैनब ने इस तरह से उजाड़ा यजीद को कोई सहारा न मिल सका यजीद को ज़ैनब ने इस तरह से उजाड़ा यजीद को खातून जंग कर नहीं सकती इसलिए खातून जंग कर नहीं सकती इसलिए खुतबों की ज़ुल्फ़िकार से मारा यजीद को सलवात व मोहम्मद Bismillah ar-Rahman ar-Rahim. Tamam tarif e parvardigare alam mate che. જેણે આ દુનિયાને પેદા કરી જેણે આપણને ખલક કર્યા જેણે આપણી હિદાયતનો સામાન મુહૈયા કર્યો જેણે આપણી હિદાયત માટે 1,24,000 પૈગંબરો પછી 12 ઇમામોને મોકલ્યા અને આપણી હિદાયત માટે કુરાને મજીદ જેવી અસીમ કિતાબને મોકલી એ કિતાબ કુરાને મજીદમાં પરવરદિગાર આલમ ઇરશાદ ફરમાવે છે તમે મારી મદદ કરો હું તમારી મદદ કરીશ ખુદાવંદે આલમની મદદ કરવી હોય એ માબૂદે હકીકીની મદદ કરવી હોય તો શરિયતે ઇસ્લામ પર અમલ કરવો પડશે ગદીરી ઇસ્લામ જે ઇસ્લામ રસૂલ ઇસ્લામ 18 ઝિલ્હજના લઈને આવ્યા ઇસ્લામ પર આપણે જ્યારે ચાલશું તમામ વાજિબાત પર અમલ કરશું તમામ હરામ કામને જ્યારે આપણે છોડી દઈશું તો કહેવાશે કે આપણે અલ્લાહના દીનની મદદ કરી અને અલ્લાહના દીનની મદદ કરવાવાળો અલ્લાહની મદદ કરવાવાળો છે જ્યારે ઇન્સાન હરામથી બચે છે ઇન્સાન વાજિબાત પર અમલ કરે છે કહેવાય છે કે ઇન્સાને તકવા ઇખ્તિયાર કર્યો તકવા શું છે પૂછવામાં આવ્યું કે તકવા શું છે તકવાનું ડેફિનેશન આ બતાવવામાં આવ્યો હાલાકે તકવાના અલગ અલગ સ્ટેજ છે અલગ અલગ દરજ્જા છે તકવાના પણ સૌથી લાસ્ટ તકવાનો જે દરજ્જો છે સૌથી છેલ્લો સ્ટેજ ઇન્સાન તમામ વાજિબાત પર અમલ કરે અને તમામ હરામ કામથી બચે સૌથી લાસ્ટ સ્ટેજ છે આ હવે આપણે જોઈએ પોતાના નફ્સને આપણે જોઈએ કે શું હું તમામ વાજિબાત પર અમલ કરું છું જેટલી પણ વસ્તુ મારા પર વાજિબ છે શું હું તમામ વાજિબાત પર અમલ કરું છું શું તમામ હરામ કામથી બચું છું જો જવાબ હા હોય તો પછી આપણે મુત્તકી છીએ કમ સે કમ લાસ્ટ સ્ટેજના મુત્તકી છેલ્લા સ્ટેજના મુત્તકી છીએ
અને જો જવાબ ના હોય ક્યારે ક્યારેક વાજીબાત છૂટી જાય છે ક્યારેક ક્યારેક કોઈ હરામ કામ આપણાથી થઈ જાય છે તો પછી આપણે હજી તકવાની મંઝિલ પર ધીરે ધીરે આવવાની કોશિશ કરીએ આપણે કોશિશ પણ કરીએ અને દુઆઓ પણ કરીએ અને ઇન્સાન જ્યારે મુત્તકી બને છે હરામથી બચે છે વાજીબાત પર અમલ કરે છે અલ્લાહનો મુતી અને ફરમાબરદાર થઈ જાય છે અલ્લાહ જેમ ચાહે છે એમ જિંદગી વિતાવે છે તો કુરાને મજીદમાં ખુદાવંદે આલમ કહે છે મફહૂમ કહી રહી છું અલ્લાહ કહે છે બંદો તું મારો બની જા આ દુનિયાની હર મખલૂક તારી બની જશે દુનિયામાં જે પણ વસ્તુ છે ચાહે આસમાનમાં ઉડવા વાળા જે પક્ષીઓ છે એ આપણા મુતી થઈ જશે આપણા ફરમાબરદાર થઈ જશે જો આપણે અલ્લાહ ના થઈ ગયા જમીન પર ચાલવા વાળા જાનવર આપણા ફરમાબરદાર થઈ જશે હવા આપણા તાપામાં આવી જશે વાદળ આપણા કહ્યું માનશે દુનિયામાં જે જે અલ્લાહની મખલૂક છે એ તમામ આપણી ફરમાબરદાર આપણા કહેવા પર ચાલવા માંડશે નવાઈની વાત નથી આ આપણે ઘણી વખત સાંભળ્યું છે કે જ્યારે આપણા જમાનાના ઇમામ ઇમામ મહદી અજરલ્લાહુ તઆલા ફરજહુ શરીફ જ્યારે આપણા ઇમામનો ઝુહૂર થશે અને ઇમામના આવ્યા પછી ઇમામના જે નકીબ હશે 313 એ લોકો વાદળોમાં સવારી કરશે વાદળોને ઈશારો કરશે વાદળ આવશે બેસીને સવારી કરશે એ લોકો ચાહે પૂર્વથી પશ્ચિમમાં દૂરી પર કેમ ના હોય પણ એક ઇમામનો સહાબી બીજા ઇમામના સહાબી સાથે વગર કોઈ માધ્યમે વાત કરશે એ લોકો પાસે ફોન નહીં હોય ઇન્ટરનેટના જરીયે કે કોઈ પણ એવું ઇલેક્ટ્રોનિક મશીન કોઈ જ જરીયો નથી હવાઓ પર એ લોકોને એટલી કુદરત હશે કે એ લોકો અહીંયાથી બોલશે ને ત્યાં બીજા સહાબાને અવાજ સંભળાઈ જશે કેમ કે હવા એ લોકોના તાવામાં થઈ જશે પાણી એ લોકો માટે રસ્તો કરી દેશે કહેશે કે પાણી મને જગ્યા આપી દે એ લોકો પાણી પર ચાલતા હોવા નજર પડશે શા માટે કારણ કે એ લોકો પોતાને ખુદાવંદે આલમના ફરમાબરદાર બનાવશે જમાનાના ઇમામના ઇતાત ગુઝાર બનાવી દેશે જેમ જમાનાના ઇમામ ચાહશે એમ એ લોકોની જિંદગી વીતતી હશે તો જ્યારે આપણે આપણી જિંદગીને ખુદાવંદે આલમ માટે વક્ફ કરી દઈએ પરવરદિગારે આલમની જે વાજિબાત છે ખુદાવંદે આલમના જે હુકમ છે એના પર અમલ કરીએ અઈમ્મા અલૈહિસ્સલામની વાતોને માનીએ એ લોકોની સીરત પર ચાલશું તો એમાં નવાઈની વાત નથી કે આ તમામ મખલૂક આપણી ફરમાબરદાર થઈ જાય આપણે જોઈએ કે જ્યારે ઇન્સાન ફરમાબરદાર થાય છે તો કેવી રીતે આ દુનિયાની મખલૂક એની મોતી અને ફરમાબરદાર બની જાય છે જનાબે સલમાન જેમના માટે મળે છે કે જનાબે સલમાન ફારસના રહેવા વાળા હતા ઈરાનમાં જનાબે સલમાન રહેતા હતા એટલે એમને જનાબે સલમાને ફારસી કહેવામાં આવતું હતું પણ એનો ઈમાનનો દરજ્જો એટલો બુલંદ હતો એટલું ઈમાન હતું હાલાકે પહેલા મજૂસી હતા પછી ઈસાઈ બન્યા પછી મુસલમાન બન્યા છે આપણે તો નસલી મુસલમાન છીએ જનાબે સલમાન નસલથી મુસલમાન ન હતા મહેનત કરી કોશિશ કરી અને પછી જ્યારે ખબર પડી કે આ દીને ઇસ્લામ સૌથી બહેતરીન મઝહબ છે ઇસ્લામને કબૂલ કરે છે અને એ કબૂલ કર્યા પછી એટલી મહેનત એટલી મશક્કત એટલી ઇબાદત એટલી રસૂલની ફરમાબરદારી કરે છે કે રસૂલ કહે છે સલમાનો મિન્ના અહલ બૈત સલમાન અમો અહલ બૈત માંથી છીએ સલમાન 10મા દરજા પર ફાયઝ હતા ઈમાનના સૌથી વધારે ઈમાન જનાબે સલમાન પાસે હતું એટલે બેત અને મુસલામની વાત નથી કરતી આમ ઇન્સાનોમાં સૌથી વધારે જ્યારે ઈમાનની વાત આવે છે તો જનાબે સલમાન પાસે સૌથી વધારે ઈમાન હતું જનાબે સલમાનનો દરજો 10મા દરજા પર હતો પોતાના રસૂલના પોતાના વખતના ઈમામના મુતી અને ફરમાબરદાર હતા જેમ ઇમામ ચાહતા હતા જેમ રસૂલ ચાહતા હતા એમ જિંદગીને ગુજારતા હતા અને એના કારણે જનાબે સલમાનને કેટલો મોટો મર્તબો મળ્યો આખિરતમાં તો બેશક આનો અજર છે પણ દુનિયામાં પણ ખુદાવંદે આલમ પોતાના આવા નેક બંદાઓને શું અજર આપે છે શું કરામત આપે છે આવા બંદાઓને જ્યારે મૌલાએ મુત્તકિયાને ઝાહિરી ખિલાફત મળે છે મોલા પાસે જ્યારે લોકો આવે છે મોલા ખિલાફતને કબૂલ કરો મોલા જ્યારે લોકોના ઇસરાર પર જ્યારે બહુ ફોર્સ કરે છે મોલા
خلافت قبول کرے چھے مولا آریہ علیہ السلام جناب سلمان نے مدائن نا گورنر بناوے چھے جناب سلمان نے مدائن موکلے چھے کہ جاؤ سلمان تمہیں مدائن جاؤ نے تیانی گورنری کرو ہمارا حکم چھے مدائن نا لوگوں نے پڑھ خبر اپوا ماوے چھے کہ تمہارو گورنر آوی رہے ہو چھے મદાયન ના લોકોને જ્યારે ખબર પડે છે કે મૌલા અલી અલ ઇસ્લામ પોતાનો ગવર્નર નિમ્યો છે ને અમારા માટે ગવર્નર મોકલી રહ્યા છે ઈ જમાનામાં મૌલાએ મુત્તકિયાની હુકુમત પહેલાની જે હુકુમતો હતી એનું તંત્ર એટલું ખરાબ થઈ ગયું હતું જેવી રીતે આજની આપણી જે પોલિટિક્સ છે કે એમાં ના ડિસિપ્લિન છે ને એમાં ચુકાદાઓ સહી હોય છે જૂઠ છે ફરેબ છે રિશ્વત છે બસ આ જ હાલ હતો મૌલાએ મુત્તકિયાન પહેલાની જે હુકુમતો હતી એમાં રસૂલ પછી અને મૌલાની હુકુમતથી પહેલા જે તંત્ર થઈ ગયું હતું એ બિલકુલ ખરાબ થઈ ગયું હતું રિશ્વત દેવામાં આવતી હતી ઝૂઠ બોલવામાં આવતા હતા સગાઓને પોતાના રિશ્તેદારોની ફેવર કરવામાં આવતી હતી ગવર્નરોને ઉમરાઓને ખલીફાઓને રઈસો પોતાની દોલતથી ખરીદતા હતા ખલીફાઓ ગરીબોને પોતાની દોલતથી ખરીદતા હતા જ્યારે મદાયનના લોકોને ખબર પડે છે કે ગવર્નર આવી ગયો છે મદાયનના રઈસોએ નક્કી કર્યું ગવર્નર આવે છે સારા સારા તોહફા લઈને જઈએ ગિફ્ટ્સ લઈને જઈએ ગવર્નરનો બહેતરીન વેલકમ કરીએ પહેલા જ દિવસે ગવર્નરને આપણો આપણે પૈસો દેખાડી દઈએ પહેલા જ દિવસે આપણી કુવત આપણી કુદરત બતાવી દઈએ અને ગવર્નરને આપણે આપણી મુઠ્ઠીમાં લઈ લઈએ ગવર્નરને ખુશ કરી દઈએ પહેલા જ દિવસે એકદમ સરસ વેલકમ કરીને તાકે હવે પછી આગળની જિંદગીમાં ગવર્નર આપણા કહેવા પર ચાલે નહોતા જાણતા કે અલીનો ગવર્નર છે મામૂલી ઇન્સાન નથી એ લોકોને થયું કે બસ આ ગવર્નર આવે છે ને આજના દિવસે પહેલા જ દિવસે ખુશ કરી દઈએ તાકે આપણા માટે આગળની જિંદગી આસાન થઈ જાય બસ આ તય થાય છે મદાયનના મોટા મોટા રઈસ મંદો અમીરો ઉમરાઓ જે લોકોથી બન્યું જે ગિફ્ટ લાવી શકતા હતા જે રીતે વેલકમ કરવાનો ઇંતજામ કર્યો તમામ લોકો તૈયાર થઈને મદાયનના દરવાજા પર પહોંચી જાય છે ખબર હતી કે ગવર્નર આવે છે ઈ નહોતી ખબર કે કયા વખત પર આવવાનો છે ઈ જમાનામાં મોબાઈલ્સ નહોતા કોઈ કમ્યુનિકેશન નહોતું કે ફોન કે કોલ કરીને પૂછી શકે મેસેજ મળ્યા હતા કે આવવાનો છે ઇંતજાર કરી રહ્યા છે વાટ જોઈ રહ્યા છે મદાયના દરવાજા પર ઉભા છે એટલામાં લોકો જોવે છે કે એક સીધો સાધારણ માણસ ચાલ્યો આવે છે લોકોની નજર પડે છે એ માણસ પર એને બોલાવે છે કે અહીં આવો એ બિચારો જે સીધો સાધો માણસ હતો આ લોકો પાસે આવે છે મદાયના લોકો પૂછે છે કે ક્યાંથી આવી રહ્યો છે જે મદીનાથી આવે કુફાથી આવી રહ્યો છું કે છે કુફાથી આવ્યો છે અચ્છા રસ્તામાં તે કોઈ લાહો લશ્કર જોયું કોઈ ધૂમધામથી કોઈ લશ્કર આવતું તને નજરે પડ્યું હતું કોઈ સિપાહીઓ હતા મોટી ફોજ હતી ધૂમધામ હતો શાનો શોકત હતો એવો કોઈ લશ્કર તને દેખાયું હતું આવાવાળો માણસ કહે છે કે ના મેં નથી જોયું હવે લોકોને આવાવાળો માણસ પૂછે કેમ શું થયું કેમ આ સવાલ કરી રહ્યા છો કોનો ઇંતજાર કરો છો કોની વાટ જોઈ રહ્યા છો લોકો કહે છે કઈ નહીં તારાથી મતલબ નથી અમે તો અમારા ગવર્નરની રાહ જોઈ રહ્યા છે આવાવાળો શખ્સ કહે છે હું જ તમારો ગવર્નર છું મોટા મોટા ઉમરાઓ અમીરો સાંભળીને કહે છે ભાઈ મજાક કેમ કરે છે કેમ મજાક કરે છે અમે ગવર્નરની વાટ જોઈએ છે કે છે હું જ તમારો ગવર્નર છું થોડીક વાર માટે અમીરોને ઉમરાઓને યકીન નથી આવતું પૂછે છે તારું નામ શું છે આવાવાળો શખ્સ કહે છે મારું નામ સલમાન છે અલીએ મને ગવર્નર બનાવીને મોકલ્યો છે જેવું સાંભળે છે કે આનું નામ સલમાન છે આ જ અમારો ગવર્નર છે થોડીક વાર સુધી તો આંખો ખુલીને ખુલી રહી ગઈ આવો સીધો સાદો માણસ ગવર્નર જેના હાથમાં જોવે છે તો એક હાથમાં દંડો છે એક હાથમાં એક લોટો છે ના સિપાહી જોવા મળે છે ના લશ્કર જોવા મળે છે ના અસલાહ છે વેપન્સ નથી કંઈ જ નથી એકલો અટુલો બિચારો ચાલ્યો આવે છે એક સાધારણ માણસની જેમ આ અમારો ગવર્નર 10 મિનિટ 15 મિનિટ સુધી સમજ નથી પડતી કે શું થઈ રહ્યું છે થોડી વાર પછી તમામના દિલમાં ખુશી આવી જાય છે
સારું છે, ચલો આવો બિચારો સીધો સાધો આવ્યો છે, આનું શું થવાનું હતું? હવે તો અમને જેમ કરવું હશે એમ અમે કરશું, હવે અમને જેમ અમારી જિંદગી વિતાવી હશે એમ વિતાવશું, આ અમારું શું કરી લેવાનો છે? આવો ગવર્નર હોય તો પછી સમજો કે આપણું જ રાજ છે. ખુશ થઈ જાય છે બધા, દિલમાં ખુશ થતા થતા ખુશી મનાવતા મનાવતા ઘરે જાય છે, ગવર્નર સાહેબને એમના મકાન સુધી પહોંચાડી દે છે. મદાયનમાં એક ખુશીનો માહોલ છે, સારું છે. વિચારતા હતા કે ખબર નહીં કેવો સ્ટ્રિક્ટ હશે, કેવો હશે ગવર્નર, આના બદલામાં બિચારો ઢીલો, બિચારો પોચો, દેખાવામાં બિલકુલ સાધારણ માણસ અમારો ગવર્નર બનીને આવ્યો. ખુશ થઈ ગયા. અને એમાં બી એવા લોકો કે જેનું કામ ચોરી કરવાનું હતું, એ લોકોના દિલને તો બહુ ખુશી થઈ ગઈ, આપણું કામ બહુ આસાન થઈ ગયું. હવે તો રાત પડી નથી કે આપણે આપણું કામ શરૂ નથી કર્યું, આ બિચારો આપણો શું કરી લેવાનો છે? રાત થાય છે, ચોરો પોતાના ઘરેથી નીકળે છે, ચોરી શરૂ કરે છે. રાતભર ચોર જ્યાં ચોરી કરવી હતી ત્યાં કરે છે. સવાર પડે છે ત્યારે લોકો દોડતા દોડતા જનાબે સલમાન પાસે આવે છે. આઈને કહે છે, અમને ખબર છે તમે કંઈ નથી કરી શકવાના, પણ તો પણ કેમ કે તમે ગવર્નર છો, અમે તમને ખાલી કહેવા આવ્યા છે કે જો અમારા ઘરમાં ગાલે રાત્રે ચોરી થઈ ગઈ, અમને ખબર છે તમે કઈ એક્શન નહીં લઈ શકો, તમે શું કરવાના હતા એ ચોરોનું, પણ તમને ખાલી કહેવા આવ્યા છીએ કે અમારા ઘરમાં ગઈકાલ રાત્રે ચોરી થઈ ગઈ. જનાબે સલમાન કહે છે, અચ્છા ચોરી થઈ છે. જનાબે સલમાન હુકમ આપે છે કે મદાયનના તમામ ઘરોમાં એલાન કરવામાં આવે કે સલમાન તમારો ગવર્નર તમને મસ્જિદમાં બોલાવી રહ્યો છે. એલાન થાય છે, ગવર્નરનો હુકમ હતો, મદાયનના તમામ લોકો મસ્જિદમાં જમા થાય છે. એ વખતે આપણા જમાનામાં કોઈ મેસેજ આપવો હોય, કોઈ એલાન કરવું, આપણી પાસે ન્યૂઝ પેપર્સ છે, ન્યૂઝ ચેનલ્સ છે, આપણે એના થકી લોકોને મેસેજ પહોંચાડે. આપણા ગવર્મેન્ટ આપણને કઈ મેસેજ આપવા માંગતી હોય તો ન્યૂઝ પેપર્સ થકી આપણા સુધી મેસેજ પહોંચે છે. એ જમાનામાં આવા કોઈ કમ્યુનિકેશન યા આવા કોઈ માધ્યમ ન હતા, મિમ્બર હતું, મસ્જિદ હતી, જેના થકી ગવર્નર પોતાનો મેસેજ પહોંચાડતો હતો. જનાબે સલમાન મિમ્બર પર આવે છે, જનાબે સલમાન મિમ્બર પર આવે છે, મદાયનના લોકો મસ્જિદમાં ભેગા થાય છે. જેવા લોકો ધીરે ધીરે ભેગા થવા માંડે છે, જનાબે સલમાન મિમ્બર પરથી ખુતબો આપે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ત્યાર પછી જનાબે સલમાન અલ્લાહની હમદો સના કરે છે, રસૂલની તારીફ કરે છે, અઈમ્માએ તાહિરીન અલૈહિમ સલામની તારીફ કરે છે, મૌલાએ મુત્તકિયાની તારીફ કરે છે. અને પછી જનાબે સલમાન એક એલાન કરે છે, જનાબે સલમાન એક એલાન કરે છે કે મદાયનના લોકો સાંભળી લો, હવે આજ રાત્રે આજથી પછી જો કોઈ ચોરી કરી છે, રાતના વખતે દિવસના વખતે ક્યારે પણ જો કોઈ ચોરી કરી છે તો એ ચોર સમજી લે કે એની ખેર નથી, ચોર જાણી લે કે એના માટે ભલાઈ નથી. જનાબે સલમાન આ એલાન કરે છે, લોકો હસતા હસતા મસ્જિદથી નીકળી જાય છે.